નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તંદુરસ્ત મન અને સ્વસ્થ શરીરની આપણે ઘણી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ, પરંતુ તંદુરસ્તીનો મૂળ આધાર એ પોષણક્ષમ આહાર ઉપર રહેલો છે. બાળકના જીવનના પહેલા 1000 દિવસ એમાં એને મળેલા પૂરતા પોષણક્ષમ આહાર એની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ વગેરે નક્કી કરે છે. આપણા દેશમાં કોઈને કોઈ કારણોસર કુપોષણ કે અલ્પપોષણથી પીડાતા અનેક પરિવારો માટે ચિંતા કરી છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે. સહી પોષણ દેશ રોશન આ મંત્ર સાથે પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરાવ્યું છે રાષ્ટ્રીય પોષણ મિશન, જે અંતર્ગત સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. તે વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરીએ તે પહેલા આવો સાંભળીએ પ્રધાનમંત્રીશ્રીનો આ વિશેનો એક મેસેજ. ઓર હમ અપને બચ્ચો કો દેખે ઉનકો દેખતે હી હમારા દિન પૂરા ઇતના બઢિયા ચલા જાય. એસે હસતે ખેલતે બચ્ચે હર પલ નજર આએ, જહાં જાય વહાં નજર આએ. યે સ્થિતિ હમે પેદા કરની હૈ. કરીબ 9000 કરોડ રૂપિયે કી લાગત સે इस योजना को आगे बढ़ाया जाएगा और निश्चित मानकों के साथ आशा वर्कर हो, विलेज लेवल के वॉलंटियर्स हो, उनके पास टेक्नोलॉजी की मदद रहेगी. रेगुलर बेस पर वो अपना डाटा कलेक्ट करेंगे, उसमें कोई उतार चढ़ाव आता है तो तुरंत ऊपर से इंटरवेंशन होगा. समस्या का समाधान कैसे हो, इन सारी बातों की ओर देखा जाएगा. રાષ્ટ્રીય પોષણ મિશન અને એ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસ તેની ઉજવણી ચાલી રહી છે, એ અંગે આજે વિગતે ચર્ચા કરીશું. અને એ માટે અમારી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર જયેશ સોલંકી, જેઓ સ્ટેટ નોડલ ઓફિસર છે ન્યુટ્રિશન હેલ્થ ફેમિલી વેલફેર ગુજરાત સરકારમાં. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, નમસ્કાર. અને સાથે જ આજના અમારા બીજા મહેમાન છે ડોક્ટર અબિદ કુરેશી, જે સ્ટેટ કન્સલ્ટન્ટ છે ન્યુટ્રિશન હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ, નમસ્કાર. ડોક્ટર જયેશ, 8 માર્ચે આપણે જોયું કે પ્રધાનમંત્રીશ્રીએ રાજસ્થાનના ઝુંઝુનુમાં આજે શરૂઆત કરાવી હતી રાષ્ટ્રીય પોષણ મિશનની. અને આપણે જાણીએ છીએ 8 માર્ચ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, અને એક બહુ જ સૂચક મેસેજ પણ આપણે સાંભળ્યો. એમણે હંમેશા મહિલાઓના સ્વાસ્થ્યની, મહિલાઓના શિક્ષણની, મહિલાઓના સન્માનની હંમેશા ચિંતા કરી છે. રાષ્ટ્રીય પોષણ અભિયાન એ મહિલાઓને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે, તો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે શું છે આ અભિયાન, તેના હેતુઓ શું છે, શા માટે અભિયાન શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ? ખૂબ જ સુંદર સવાલ છે. 8 માર્ચે વુમન્સ ડે અંતર્ગત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝુંઝુનવાલાથી નેશનલ ન્યુટ્રિશન મિશન, એટલે કે રાષ્ટ્રીય પોષણ મિશન લોન્ચ કરેલું હતું, અને તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની જે આયોજન થયેલું છે. હવે આ સપ્ટેમ્બર માસ ચાલે છે, દર સપ્ટેમ્બર માસનું પહેલું અઠવાડિયું અત્યાર સુધી પોષણ વીક તરીકે ઉજવાતું હતું, પોષણ સપ્તાહ તરીકે, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ. પણ આને પ્રવૃત્તિને વેગીલી બનાવવા માટે અને એક નેશનલ ન્યુટ્રિશનના મિશનના ભાગરૂપે હવે જે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની જગ્યાએ કે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે સપ્ટેમ્બર મહિનો આખો ઉજવવાનું નક્કી થયેલ છે. એનું મુખ્ય કારણ કે એક પબ્લિકમાં જનજાગૃતિ લાવવા માટે અને જન આંદોલન રૂપે લેવા માટે, કે જે આપે કીધું કે બહેનો જે એના પોષણને ધ્યાનમાં રાખીને તો આપણામાં ઘણી વુમન્સ જે એનેમિક, એટલે કે પાંડુરોગ જોવા મળતો હોય, નાના બાળકોમાં પણ કુપોષણનું પ્રમાણ જોવા મળતું હોય, તો એ અંગે પબ્લિકમાં વધારેમાં વધારે જાગૃતિ લાવે અને જે અલગ અલગ પોષણની વસ્તુઓ છે, કે ધારો કે જોવા જઈએ કન્સેપ્ટમાં, તો આ પ્રોગ્રામ અંતર્ગત એવું નથી કે એકલા આરોગ્ય ડિપાર્ટમેન્ટ કે વુમન્સ એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટનો રોલ, પણ દરેક ડિપાર્ટમેન્ટનો અગત્યનો રોલ છે. જેવી રીતે જોવા જઈએ તો આપણે જે સ્વચ્છતા અને હાઇજીન ઉપર વાત કરીએ તો સાબુથી હાથ ધોવાનો પણ કુપોષણ માટે ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે. ઉપરાંત કે જે લેડીઝમાં અને બાળકોમાં એનેમિયા જોવા મળતો હોય, આપણે એક કાર્યક્રમ ચાલે છે કે નેશનલ આયન નીપી,
નિસલ આયન પ્લસ ઇનિશિયેટિવ પ્રોગ્રામ. તો એ પ્રોગ્રામ એવું છે કે દરેક એજ ગ્રુપમાં 6 મહિનાથી લઈ અને 19 વર્ષની બહેનો તથા બાળકોમાં, ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓ અને વુમન્સ વિથ રિપ્રોડક્ટિવ એજમાં પણ એમાં આયનની ગોળીઓ આપવામાં આવે છે. તો એ પ્રોગ્રામ પણ સ્ટ્રેન્થન બનાવી શકાય. ઉપરાંત કે આપણે જે બ્રેસ્ટ ફીડિંગ છે, બાળકો જે નાના બાળકો હોય તો ધાવણ લેતા હોય તો એને શરૂઆતમાં જ્યારે જન્મે ત્યારે એનું ધાવણ બહુ ઉપયોગી હોય છે, તો એ રીતે પણ એની પણ જનજાગૃતિ આવે અને ડિલિવરી પછી લોકો વહેલામાં વહેલી તકે માતાનું ધાવણ લેતા થાય. અત્યારે એક કન્સેપ્ટ એવો આવ્યો છે કે કોડ બ્રેસ્ટ ક્રાઉલિંગ, એટલે કે બાળક જન્મે અને જેની નાળ કાપવાની હોય એ પહેલાં જ બાળક માતાની એકદમ નજીક આવે અને એનું ધાવણ ચાલુ કરે તો એને બ્રેસ્ટ ક્રાઉલિંગ કે અર્લીમાં અર્લી બ્રેસ્ટ ફીડિંગ આપવું એને પહેલી રસી કહેવામાં આવે છે. અને ઉપરાંત કે 6 મહિના સુધી બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાના ધાવણ સિવાય બીજું કંઈ નહીં આપવું, પાણી પણ નહીં. ઉપરાંત એટલે આ પ્રોગ્રામની અંતર્ગત એવા ઘણા બધા ઇનિશિયેટિવ કે જેનાથી હજી લોકો અવેર નથી એ બધાને અવેર કરવાની મુદ્દાની આપે વાત કરી. ડોક્ટર આબિદ, આપને પૂછવા માંગીશ કે જ્યારે કોઈ પણ અભિયાન રાષ્ટ્રીય સ્તર ઉપર શરૂ કરવામાં આવે છે તો એની સાથે કેટલાક ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવે છે, કેટલાક ટાર્ગેટ સેટ કરવામાં આવે છે ત્યારે એ અભિયાનનું સ્વરૂપ લેતા હોય છે. તો રાષ્ટ્રીય પોષણ મિશન જ્યારે લોન્ચ કરવામાં આવ્યું અને દરેક સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાની નક્કી કરવામાં આવ્યું છે, તો એની સાથે સાથે કેવા લક્ષ્યાંકો, કેટલા સમયગાળામાં આટલી આટલી વસ્તુ આપણે સિદ્ધ કરવાની છે એવું નક્કી કરવામાં આવ્યું છે એ શું છે? ચોક્કસપણે આપને હું જણાવું કે સૌ પ્રથમ તો રાષ્ટ્રીય પોષણ મિશન, તો મિશનની આવશ્યકતા કેમ ઊભી થઈ? કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ સદકાર્ય હોય અથવા તો એને આપણે ગતિશીલ અથવા તો વેગવંતુ બનાવવું હોય ત્યારે આપણે એક ચોક્કસ ટાર્ગેટ નક્કી કરીએ છીએ કે આટલા સમયની અંદર આપણે આટલા આ જગ્યાએ પહોંચવું છે. એ જ રીતે સમગ્ર રાષ્ટ્રમાંથી કુપોષણને નાબૂદ કરવા તેમજ ગુજરાત રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે અને આ લક્ષ્યાંકો જે છે એ જે છે સ્ટન્ટિંગ એટલે કે બાઠિયાપણું, ઉંમરની સાપેક્ષમાં ઓછું વજન હોય તેવા બાળકો, આવા બાળકો જે છે આવા બાળકોના પ્રમાણમાં 2% જેટલો દર વર્ષે ઘટાડો કરવો. બરાબર. આ જ રીતે જે છે કે ઓછા વજનવાળા બાળકો, ઉંમરની સાપેક્ષમાં જે ઓછા વજનવાળા બાળકો હોય એવા બાળકોના પ્રમાણની અંદર દર વર્ષે 2% જેટલો ઘટાડો કરવો. એ જ રીતે દાખલા તરીકે આપણે વાત કરીએ કે કુપોષણના જે મુખ્ય મૂળભૂત કારણ છે એ લો બર્થ વેઇટ, એટલે કે જન્મ સમયે બાળકનું વજન 2.5 કિલોગ્રામ કરતાં ઓછું હોય એવા બાળકો, એવા બાળકોના પ્રમાણની અંદર આપણે દર વર્ષે 2% ઘટાડો કરવો એ આપણો લો બર્થ વેઇટ બેબી માટેનો લક્ષ્યાંક છે. દાખલા તરીકે એ જ રીતે આપણે આગળ વાત કરીએ કે બાળકોની અંદર પાંડુરોગનું પ્રમાણ, બાળકોની અંદર પાંડુરોગનું પ્રમાણ જે છે દર વર્ષે 3% જેટલો આપણે ઘટાડો કરવા માગીએ છીએ. એ જ રીતે 3% જેટલો ઘટાડો પાંડુરોગની અંદર કિશોરીઓની અંદર તેમજ પ્રજનન વયની જે સ્ત્રીઓ છે આ સ્ત્રીઓની અંદર આપણે 3% જેટલો ઘટાડો કરવા માગીએ છીએ. એટલે આ જે સમગ્ર વાત કરી એ કુપોષણ માટેના માપદંડો છે. આ સમગ્ર માપદંડો જે છે એ આખા જે કહેવાય કે આપણે 1000 દિવસની જે વાત કરી કે 1000 દિવસ દરમિયાન આ તમામ લક્ષ્યાંકો જે છે એ લક્ષ્યાંકો આ માપદંડો જે છે આપણે પૂરા કરી શકીએ છીએ. જી, અગાઉ જે પ્રમાણે વાત કરી કે સપ્ટેમ્બર મહિનાનો માત્ર એક વીક એને ઉજવણી માટે કરવામાં આવતું હતું, પરંતુ પછી સરકારને પણ એવું લાગ્યું હશે અને આપણા દેશની જે અત્યારની સ્થિતિ છે જોતા પણ કેટલા માટે થઈને 1 સપ્તાહથી વધારીને 1 આખો મહિનો પોષણ માસના ઉજવણી માટે નક્કી કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય પોષણ માસ ઉજવવા આખા દેશમાં એની ઉજવણી થતી હશે, કઈ કઈ ખાસ પ્રવૃત્તિઓ કરવામાં આવશે સપ્ટેમ્બર માસ દરમિયાન? ચોક્કસપણે હું આપને જણાવી દઉં કે જે રીતે સોલંકી સાહેબે અત્યારે વાત કરી કે પ્રથમ તો જે છે આપણે આને પોષણ સપ્તાહના સ્વરૂપમાં ઉજવતા હતા, પરંતુ ફરી એક વખત કે જન આંદોલન બનાવવા માટે, નહીં કે આ કાર્યક્રમને ફક્ત સરકારી કાર્યક્રમ બનાવવા માટે પરંતુ આ કાર્યક્રમને વેગ આપવા માટે, આને એક જન આંદોલનના સ્વરૂપમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો ચોક્કસ આપણે જે છે એના એક રૂપરેખા તૈયાર કરવી પડે છે.
આ રૂપરેખાની અંદર આપણે સમગ્ર ફરી એક વખત કહું કે જે 1000 દિવસની આખી જે આખી સાયકલ છે કે શરૂઆતના 1000 માસ, તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી લઈ અને એ જ્યાં સુધી બાળક પુખ્ત વયનું ન થાય અને માતૃત્વ અથવા તો પિતૃત્વ ધારણ ન કરે ત્યાં સુધીની તમામ પ્રવૃત્તિઓ આપણે આની અંદર આ સમગ્ર અંદર વણી લેવામાં આવી છે. દાખલા તરીકે સ્ત્રીને જ્યારે ગર્ભ રહ્યો ત્યારથી જ તેનું પૂર્વ પ્રસૂતિ વખતેની જેટલી સંભાળ જે છે એ તમામ સંભાળો આપણે આરોગ્ય અને આઈસીડીએસની જે છે એ સેવાઓ થકી કઈ રીતે આપણે એ સેવાઓ આપણે સ્ટ્રેન્ધન કરી શકાય એ બાબતનું આ ધ્યાન રાખવાનું છે. એ જ રીતે સગર્ભાવસ્થા દરમિયાન જે છે એને પૂરક આહારની જરૂર પડે છે, એટલે કે સપ્લિમેન્ટની જરૂર પડે છે. એ સપ્લિમેન્ટ આપણા કેલ્શિયમ અને આયર્ન સપ્લિમેન્ટ, આયર્ન અને ફોલિક સપ્લિમેન્ટ, એ પછી એની પૂર્વ પ્રસૂતિની સંભાળ જે છે એ 9 મહિના સુધી મેક્સિમમ જે કહેવાય આપણી 5 અને ઓછામાં ઓછી 4 પૂર્વ પ્રસૂતિની સંભાળ થઈ જાય એની ખાતરી કરવાની છે. એ જ દરમિયાન એની જ્યારે પ્રસવ થવાની હોય તો પ્રસવ માટે એની સંસ્થાકીય સુવાવળ થાય એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને સંસ્થાકીય સુવાવળ થતાની સાથે જ જે રીતે ડૉક્ટર સોલંકી સાહેબે વાત કરી કે બ્રેસ્ટ ક્રાઉલિંગ, તરત જ એઝ અર્લી એઝ પોસિબલ બાળકને માતાનું ધાવણ આપવું, એટલે કે બાળકની જે ગર્ભનાળ છે એ ગર્ભનાળ કાપતા પહેલા બાળકને માતાની છાતી સરસું એને ચાંપી દેવું, એટલે જે પ્રવૃત્તિને આખું બ્રેસ્ટ ક્રોલિંગની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ જ રીતે બાળકનું જ્યારે અવતરણ થઈ ગયું તો પછી બાળકને જે કીધું કે પહેલું જે છે રસી જે છે માતાનું ધાવણ છે, એ જ રીતે બાળકને તમામ રસીઓ અપાઈ જાય, એની સાથે સાથે વિટામિન એ અને આલ્બેન્ડાઝોલ જે છે એ આલ્બેન્ડાઝોલના ડોઝ અપાઈ જાય. એ જ રીતે એનિમિયા મુક્ત રહે એ બાળક જે છે એ એનિમિયા મુક્ત રહે, તેમજ એ બાળકનું 5 વર્ષ સુધી આઈસીડીએસ દ્વારા જે છે આખું એનું વૃદ્ધિનું આલેખન થાય, ઉપરાંત જે છે એ બાળકનું જે છે ફૂડ ફોર્ટિફિકેશન, એટલે કે કયા ખોરાકની અંદર આપણે કયો ખોરાક ભેળવીએ તો તેની પોષણ જે આખી એની પોષણ ક્ષમતા છે ખોરાકની એ વધી શકે અને બાળકને કઈ રીતે ઉપયોગી થઈ શકે, એટલે કે ફૂડ ફોર્ટિફિકેશનની પ્રવૃત્તિ. એ જ રીતે બાળકને જ્યારે ઝાડા થઈ જાય તો એ ઝાડાનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા IDCF પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામનું પણ ખાસ આ અભિયાન દરમિયાન આપણે વણી લેવામાં આવ્યું છે. એ જ રીતે જે છે કે હાઇજીન, સેનિટેશન અને સેફ ડ્રિંકિંગ વોટર જે છે એ આપણા પાણી જે છે વોશ આપણું જે છે વોટર સેનિટેશન એન્ડ હાઇજીન આખું જે આપણું ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વસ્તુની પણ ધ્યાન લેવામાં આવી છે. એ જ રીતે ડાયટ જે છે એ ડાયટ કયું લેવું, કેટલા પ્રમાણમાં લેવું, એ ડાયટ વિશેની સમજણ જે છે એ પણ આપણે આખા પોષણ માહ દરમિયાન જનજાગૃતિ સ્વરૂપે તમામ આપણે આસ્તુ વળી લેવાના છે. એટલે આ અભિયાનની સાથે એવા ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ જોડાયેલા છે. દર્શક મિત્રો, આ કયા કયા મુદ્દાઓ છે અને કઈ બાબતોની ધ્યાન રાખવું જોઈએ એ વિશેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. પ્રસારણ દર ગુરુવારે બપોરે 3 વાગે 3 મિનિટે અને પુનઃ પ્રસારણ રાત્રે 9:30 વાગે વાવ વુમનિયા માત્ર ડીડી ગિરનાર પર. Thank you.
We are in front of Taj Mahal, maybe the most famous landmark on planet Earth, really the monument of love and so incredibly beautiful. And today here, the city of Agra made a very important declaration. The most amazing part, I think, of World Environment Day and the fact that India is hosting World Environment Day with Beat Plastic Pollution, the commitment is to reduce the use of single-use plastics in this area and around it, which is fantastic. And we are going to do everything we can, Eric, to make sure this is done. We will help, for sure. Yes, we will. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આજનો આપણા કાર્યક્રમનો વિષય છે પોષણક્ષમ આહાર અને અત્યારે જે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તે વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડાયટ પ્લાનની આપણે જે વાત કરતા હતા, અત્યારે ઘણા બધા લોકોમાં ડાયટ વિશે ખાસી એવી જાગૃતિ આવી ગઈ છે અને લોકો ડાયટિંગ માટે થઈને ડાયટ પ્લાન નક્કી કરતા હોય છે, પરંતુ અગત્યનું એ છે જે તંદુરસ્તી માટે કે જ્યારે બાળક જન્મે છે ત્યારથી લઈને અને એ બાળક માટે અને માતા માટે જે પોષણક્ષમ આહાર જે એને ઓલ ઓવર જીવન માટે તંદુરસ્તી માટે મહત્વનો છે એના વિશે બહુ ઓછા લોકો સજાગ હોય છે. તો પોષણક્ષમ આહાર એની વ્યાખ્યા શું, કોને આપણે પરફેક્ટ ડાયટ કહીશું? ખૂબ જ સારો સવાલ છે. પોષણક્ષમ આહાર એટલે કે જે આપણે ખોરાક ખાઈએ તો આપણા શરીરમાં બે જાતના મેક્રોન્યુટ્રિયન્ટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ રહેલા હોય છે. તો આપણે ખોરાક ખાઈએ તો એમાં પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ, જે ચરબી, અલગ અલગ જાતના વિટામિન્સ હોય છે, વિટામિન એ, બી, એમાં બી સિક્સ, બી ટ્વેલ્વ, બી કોમ્પ્લેક્સના જે વિટામિન્સ, ઉપરાંત જે માઇક્રોન્યુટ્રિયન્ટ કહીએ તો આયોડિન છે, મેગ્નેશિયમ છે, અને જે આયર્ન લો તત્વ છે, તો એ બધું આવરી લેતો હોય એવો જે ખોરાક હોય તે પોષણક્ષમ ખોરાક કહેવાય. તો આપણે ધારો કે જનરલી ગુજરાતી ફૂડમાં જોઈએ તો દાળ ભાત શાક રોટલી જે કોમનલી ખાતા હોય, તો દાળમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે. જે રાઈસ ખાઈએ છીએ એમાં વિટામિન્સનું પ્રમાણ સારું એવું હોય છે, અલગ અલગ જાતના વિટામિન્સ. અને જે ભાત ખાઈએ છીએ એમાં પહેલું તો કે આપણે બરાબર ધોઈને ખાઈએ છીએ, તો એના કરતાં આપણે માપનું પાણી નાખીને ધોઈએ તો એમાં જે પોષક તત્વો હોય છે વિટામિન્સ તે જાય નહીં. ઉપરાંત જે રોટલીમાં કેલરીઝ અને કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે તો આ ટોટલી એક સંપૂર્ણ આહાર થઈ ગયો કહેવાય. એ જ રીતે આપણે જે દૂધ પીએ છીએ દૂધમાં દરેક જાતના તત્વો રહ્યા છે. આપણે જે ભણતા હતા ત્યારે ખ્યાલ હશે કે દૂધને જે સંપૂર્ણ આહાર કહેવામાં આવતો હતો. ઉપરાંત જે અલગ અલગ પોષક તત્વોમાંથી અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે, જેમ કે ગાજર છે તો એમાં વિટામિન એનું પ્રમાણ સારું એવું હોય છે. ઉપરાંત જે આપણે સરગવો છે, જે મોરિંગા ઇંગ્લિશમાં કહેવાય છે, અને આપણે સરગવાનું જે થાય છે, તો સરગવાની જે અલગ અલગ વસ્તુઓ ખાઈએ તો એમાં દરેક તત્વો બહુ સારા એવા પ્રમાણમાં મળતા હોય છે. એક રિસર્ચ પ્રમાણે સરગવામાં જે 8 એમાઇનો એસિડ રહેલા હોય છે તે ફક્ત લાલ માંસમાં જોવા મળે છે, પણ સામાન્ય રીતે જે શાકાહારી લોકો છે તેને આ વસ્તુની બહુ ખામી હોય છે. તો એ સરગવો ખાય તો એને 8 એમાઇનો એસિડ એમાંથી જે રેડમીટમાંથી મળતા હોય છે એ મળી રહે છે. ઉપરાંત એક કપ સરગવામાં આપણે જોવા જઈએ તો ખાસા એવા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન બી સિક્સ, એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો સરગવો એટલે ખનિજ તત્વોનો અખૂટ ભંડાર, એમાં દરેક વસ્તુ સારું એવું પ્રમાણમાં રહેલું હોય છે. એ જ રીતે આપણે જે ખાવાનું પકાવીએ છીએ એના પણ થોડુંક પણ ધ્યાન રાખીએ નાનું એવું, કે આપણે જે નોનસ્ટિક અને બીજા એલ્યુમિનિયમના વાસણમાં જે રસોઈ બનાવીએ છીએ, પણ અઠવાડિયામાં એમાં 2-3 દિવસ લોખંડની કડાઈમાં આપણે જે વસ્તુ બનાવીએ, જે કંબોડિયામાં એક સ્ટડી થયેલો છે કે આ લોખંડની વસ્તુ ખાવામાં વાપરીએ તો લો તત્વોનું પ્રમાણ વધે છે. આપણે મેડમે પહેલાં વાત કરી કે માતાઓમાં એનેમિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો આપણે આ ખાસા એવા પ્રમાણમાં દૂર કરી શકાય. અને આપણા વડાપ્રધાનશ્રીનો પણ એક કન્સેપ્ટ છે કે એનેમિયા મુક્ત ભારત, તો એ અંતર્ગત પણ એ આપણે એનેમિયા દૂર કરી શકાય. એનિમિયા એવી એક એવી પ્રકારની બીમારી છે કે જે પોતે તો બીમારી છે જ, પરંતુ એને કારણે બીજા અનેક રોગો થવાની શરૂઆત હોય છે, એટલે એ તો નાબૂદ કરવો બહુ જરૂરી છે. પરંતુ એનિમિયા દૂર કરવાની વાત હોય કે પછી પોષણક્ષમ આહાર લેવાની વાત હોય, ઘણી બધી ગેરમાન્યતાઓ આપણે ત્યાં ઘર કરી ગઈ છે. કેટલીક એવી બાબતો ઉપર પણ પ્રકાશ પાડજો કે જે લોકોને એવું છે કે આમ કરવાથી આમ થાય, પણ એકચ્યુઅલી એ આપણી મિસબિલીફ હોય, અને એ એ કઈ કઈ બાબતો છે મુદ્દાની એ પણ કહેશો.
દાખલા તરીકે આપણે ગેરમાન્યતાઓની અને કુપોષણ થવાના કારણો જે છે એને જવાબદાર જે ગણીએ, કે સૌથી પહેલા તો જે આપણે વાત કરી કે ભાઈ ડાયટિંગ, આજની તારીખમાં આપણે જે છે ડાયટિંગ જે છે એ ડાયટિંગ, એક તો હું આપને સવિશેષ માર્ગદર્શન એ આપવા માંગુ છું કે કોઈપણ તજજ્ઞ અથવા તો ડોક્ટર એની માર્ગદર્શન સિવાય કોઈપણ પ્રકારનું ડાયટિંગ કરવું નહીં, કેમ કે આ ડાયટિંગ જે છે આપને કયા પ્રકારનું કુપોષણ નોતરી શકે કદાચ આપને ખ્યાલ નહીં હોય, પરંતુ એની જ્યારે આડઅસરો જ્યારે થાય છે ત્યારે ખબર પડે છે કે ખરેખર આ ડાયટિંગની ચક્કરમાં આપણે ઘણા બધા આપણા ખનિજ તત્વો અને શરીરની અંદરથી જે સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ ગુમાવી બેઠા છીએ. કુપોષણ થવા માટેના ઘણા બધા કારણો જવાબદાર છે, જે પૈકી આપણી જે ખાવા પીવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિઓ, દાખલા તરીકે આપણે જમ્યા પછી તરત જ આપણે એક કાઠિયાવાડ અને ખાસ કરીને આપણા ગુજરાતની અંદર જે છે કે ચા પીવાની જે એક આદત છે એ જમ્યા પછી તરત ચા ફ્રેશ થવા માટે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ કે ચાની અંદર ટેનિન નામનું જે દ્રવ્ય છે એ ટેનિન નામના દ્રવ્ય એ જે છે એ શરીરની અંદર આંતરડામાં જાય છે તો અંદરથી લોહ તત્વનું શોષણ કરવું જોઈએ, એ શોષણ નથી કરી શકતા અને પરિણામે આંતરડાની અંદર સૂક્ષ્મ પોષક તત્વોનું શોષણ ન થવાના કારણે જે છે જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એ છે કુપોષણ. એ જ રીતે આપે ખાધેલો ખોરાક જે છે એ ખોરાકની અંદર બેલેન્સ ડાયટ, જે અત્યારે સોલંકી સાહેબે વાત કરી કે સમતોલ આહાર હોવો જોઈએ, તો આપણી જે ખાનપાનની પદ્ધતિઓ જે છે એ પણ ખરેખર એની અંદર સમતોલ આહાર લેવાની જરૂર છે આપણે. ઉપરાંત કુપોષણ થવાના કારણો જે છે, એક તો અસ્વચ્છતા છે, સ્વચ્છ જીવન જેનું જીવન સ્વચ્છ અને સાદગીવાળું જીવન એ હંમેશા સુપોષિત રહેશે અને તંદુરસ્ત રહેશે. બિલકુલ સાચી વાત કરી છે. દર્શક મિત્રો, પોષણક્ષમ આહાર, આપણી તંદુરસ્તી, એની સાથે સ્વચ્છતા પણ બહુ પાયાની બાબત છે. આવી જ બીજી કેટલીક રસપ્રદ ચર્ચાઓ કરીશું, પરંતુ અત્યારે કાર્યક્રમમાં લઈએ એક નાનકડો બ્રેક. સરકારી યોજના અને બાવડાના બળે વિકસતા જતા ગામડાની વાત એટલે ગ્રામ જગત. ગુજરાતના ગ્રામ્ય જીવનનો ધબકાર એટલે ગ્રામ જગત. નિહાળો દર સોમવાર અને મંગળવારે સાંજે 5 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. બ્રેકવાત કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાષ્ટ્રીય પોષણ માસ વિશે. જે પ્રમાણે આપણે જોયું કે બાળકના શરૂઆતનો જે જીવનનો તબક્કો હોય છે ત્યારે એની ખાનપાનની આદતો, સ્વચ્છતાની આદતો એ વિશે જો એ સજાગ હોય તો એને તંદુરસ્તીના બહુ મોટા પ્રોબ્લેમ્સ થતા નથી હોતા, એટલે આ બાબતોમાં આશા વર્કર્સ અને આપણી આંગણવાડીની બહેનો એમની બહુ ચાવીરૂપ ભૂમિકા હોય છે. અને આજે જ પ્રધાનમંત્રીશ્રીએ આશા વર્કર્સનો અને આંગણવાડીની બહેનોનો પણ સપોર્ટ માંગ્યો છે આની અંદર ઉજવણી માટે. એટલે કઈ રીતે એમને તાલીમ આપવામાં આવે છે, કઈ રીતે કેળવવામાં આવે છે કે જેનાથી આ પોષણ અભિયાનને આપણે વધુ સક્ષમ બનાવી શકીએ? આશા બહેનો જે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા હોય છે તો એમને અલગ અલગ માધ્યમોથી એમને તાલીમ આપવામાં આવે છે. એક તો દર શનિવારે એક સેટકોમના માધ્યમથી આશા બહેનોને આવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવે છે, અને સેટકોમમાં અલગ અલગ માધ્યમથી એટલે કે એને આશા બહેનો પોતે પણ ઘણીવાર વાત કરવા આવે તો બીજાને એનું મોટિવેશન મળે, ઉપરાંત જે ડ્રામાથી એને શીખવાડવામાં આવે, ઉપરાંત લાઈવ શોથી ટ્રેનિંગ આપવામાં આવે, ઉપરાંત વિડીયો કોન્ફરન્સનું માધ્યમ છે, અને ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં એમના અધિકારી દ્વારા પણ એને માર્ગદર્શન આપીને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તે ઉપરાંત જે અગત્યની જે બુક્સ છે અથવા જે એના મોડ્યુલ્સ છે એ પણ આશાને ભણાવવામાં આવે છે આશા તાલીમમાં. તો આ રીતે અલગ અલગ, અને આજે જ નરેન્દ્ર મોદી સાહેબે માનનીય વડાપ્રધાનશ્રીએ સવારે આશા બહેનો અને આંગણવાડી બહેનો સાથે જે લાઈવ વિડીયો કોન્ફરન્સમાં એમની સાથે ચર્ચા કરી
અને એમને મોટિવેશન આપ્યું. જે બિલકુલ સાચી વાત છે. અને એ સાથે સાથે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ ખભે ખભા મિલાવીને અનેક સંવેદનશીલ અભિગમ દાખવીને મહિલાઓની તંદુરસ્તી માટે પણ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. દર્શક મિત્રો, સમાજ અને પરિવારનું કેન્દ્ર એ સ્ત્રી છે. જો સ્ત્રી તંદુરસ્ત હશે તો જ પરિવાર અને સમાજ વિકસિત બનશે. દેશનું ભવિષ્ય એવા બાળકો અને બાળકોની માતાઓને પૂરતો સમયસર અને પોષણયુક્ત ખોરાક મળે એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. હર ઘર પોષણ તહેવારને સાર્થક કરીએ. તંદુરસ્ત સમાજ વડે તંદુરસ્ત દેશની પ્રગતિમાં આવો સહભાગી થઈએ. ડોક્ટર કુરેશી અને ડોક્ટર સોલંકી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો.